જમિયતે ઉલમા હિંદ ડભોઈ દ્વારા જુદા જુદા ફિરકાઓમાં વહેંચાયેલા મુસ્લિમ ભાઈઓને એક મંચ પર લાવવા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આજના વર્તમાન સમયમાં મુસ્લિમ સમાજ ફિરકા પરસ્તી તારીમારી અને આર્થિક તંગી તેમજ ઉચ્ચ શિક્ષણના અભાવને લઈને દરેક સમાજની હરોળમાંથી નીચલા સ્તરે ગગડી રહ્યો છે, જેના અનુસંધાને મુક્તિ ઇમરાન સાહેબ કાર્યક્રમમાં ઉપસ્થિત મસ્કલના આગેવાનો પહેલાં તો એક મંચ પર ઊભા થવા વિનંતી કરાઈ હતી અને પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવી પોતાના બાળકોને ડોક્ટર, વકીલ, આઈપીએસ, એન્જિનિયર તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારી બને તેવી તાલીમ આપવા અપીલ કરાઈ હતી, જેના થકી મુસ્લિમ સમાજને મેડિકલ ક્ષેત્રે, કાનૂની ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે તેમજ વિવિધ બાબતોમાં આવા લોકો સમાજને મદદરૂપ થઈ શકે। આ પ્રોગ્રામમાં વડોદરાથી પધારેલ જમિયતે ઉલમાએ હિંદ ગુજરાતના સેક્રેટરી મુક્તિ ઇમરાન સાહેબ ડેરીવાળા, જમિયતે ઉલમાએ હિંદ ડભોઈના સેક્રેટરી ઇલિયાઝ અત્તર, ખલીલ બાવા બોમ્બેવાળા, મનસુરી સમાજના પ્રમુખ શહીદભાઈ મનસુરી, મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જમિયતે ઉલમાએ હિંદ ડભોઈ તરફથી એક પ્રોગ્રામ રાખવામાં આવેલો, જેમાં સમાજને કેવી રીતે મજબૂત કરવું, એજ્યુકેશનથી સમાજની મદદ કરીને, ગરીબ યતીમ બેવાઓની મદદ કરીને અને મહેલના કમિટી બનાવીને અને બધા મસલકના લોકો આપસમાં આપણા દુનિયાવી કામોમાં કેવી રીતે આગળ વધે, બચ્ચાઓને તાલીમમાં કેવી રીતે આગળ વધારે તે માટે પ્રોગ્રામ રાખેલો, જેમાં અલહમદુલિલ્લા દરેક મસલકના લોકો, અમારા ખલીલ બાવા સાહેબ અને બીજા બધા સમાજના લોકો આવેલા અને બધાને મળીને નક્કી કર્યું છે કે અમે મસલક પર આપણા આપણા ગાલીશું, પરંતુ કોમના જે મસાઈલ હશે, પઢાઈ બનાવીના, એજ્યુકેશનના અને કોઈ મુસીબતના મસાઈલ હશે અથવા કાયદા કાનૂનના મસાઈલ હશે તો અમે બધા મળીને એકજૂટ થઈને કામ કરીશું અને આપણા સમાજને અને આપણા દેશને આગળ વધારવાની પૂરીપૂરી કોશિશ કરીશું। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।